गुड मॉर्निंग બાળકો, કેમ છો? મજામાં ને? હું દારા દેસાઈ વિદ્યાનગર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં વિષય વિજ્ઞાનમાં અભ્યાસ કરીશું. આગળના વિડિયોમાં આપણે ઘણા બધા પાઠનો અભ્યાસ કરી ગયા છીએ. હવે આગળનો અભ્યાસ શરૂ કરીશું. પાઠ 7 વનસ્પતિની જાણકારી મેળવીએ. કયો પાઠ છે? વનસ્પતિની જાણકારી મેળવીએ. આમાં પણ આપણે ઘણો બધો અભ્યાસ કરી ગયા છીએ. હવે આ પાઠનો આગળનો અભ્યાસ શરૂ કરીશું. 7.5 પુષ્પ. શું કીધું છે? 7.5માં પુષ્પ વિશે આપેલું છે. પુષ્પ એટલે ફ્લાવર. આકૃતિ 7.19 એ અને બી અને સીમાં ગુલાબના છોડની 3 ડાળીઓ દર્શાવેલી છે. શું કહે છે? આકૃતિ 7.19માં એ બી અને સીમાં ગુલાબના છોડની 3 ડાળીઓ દર્શાવેલી છે. છોડને ઓળખવા માટે કઈ આકૃતિ સૌથી વધુ મદદરૂપ થાય છે? શું કહે છે? આ એ બી અને સી છે આકૃતિ દર્શાવી છે, તેમાંથી કઈ આકૃતિ છોડને શું કહે છે છોડને ઓળખવામાં મદદરૂપ બને છે? જુઓ, પહેલી એ છે એ પણવિહીન વાળી છે એટલે પાંદડા વગરની છે. બીજી છે પણયુક્ત ડાળીવાળી છે. અને ત્રીજી છે એ પણ અને પુષ્પવાળી છે. પણ એટલે પાંદડા અને ફૂલવાળી છે. પાંદડા અને ફૂલ બંને છે તેમાં. ત્રણેય આકૃતિ અલગ અલગ રીતે બતાવેલી છે, તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો. આકૃતિ 7.2માં પુષ્પ માટે તમે કયો રંગ વાપર્યો? શું કહે છે? પુષ્પ માટે તમે કયો રંગ વાપર્યો? શું બધા જ પુષ્પ રંગીન છે? શું કે બધા જ પુષ્પ હોય છે તે રંગીન હોય છે? શું તમે ઘાસ, ઘઉં, મકાઈ, આંબો તથા જામફળ જેવી વનસ્પતિ પર પુષ્પ જોયા છે? શું કહે છે કે ઘાસ હોય છે, ઘઉં છે, મકાઈ છે, આંબો છે તથા જામફળ જેવી વનસ્પતિમાં પુષ્પો જોયા છે તમે? અને જો આ વનસ્પતિ પર પુષ્પ જુઓ તો શું તે એકદમ ચમકતા રંગના છે? શું કે તેના પર પુષ્પો જોયા છે તો તે ચમકદાર છે? ચાલો થોડા પુષ્પોનો ધ્યાનથી અભ્યાસ કરીએ. શું કે છે? થોડા ઘણા પુષ્પોનો આપણે ધ્યાનથી અભ્યાસ કરીએ. નીચે મુજબ જ્યારે તમે અભ્યાસ માટે પુષ્પ પસંદ કરો ત્યારે ગલગોટા, પછી શું કીધું છે? શું કીધું છે? ગલગોટા છે, ગુલદાઉદી છે કે સૂર્યમુખીના પુષ્પની પસંદગી કરવાનું ટાળો. શું કહે છે? જ્યારે તમે પુષ્પ એટલે પુષ્પો પસંદ કરો, ફૂલો, તેમાં ગલગોટા છે, ગુલદાઉદી છે, સૂર્યમુખી છે જેવા પસંદ કરવાના ટાળો. શું કહે છે? તેવા ફૂલોને પસંદ ના કરો. આગળના ધોરણમાં તમે શીખશો કે તેઓ એકલ પુષ્પ નહીં પરંતુ સંયુક્ત પુષ્પ છે. શું કહે છે? તે એકલ પુષ્પ નથી પણ સંયુક્ત પુષ્પ છે. સંયુક્ત એટલે વધારે. પ્રવૃત્તિ 10 ધતુરો, જાસૂદ, સરસવ, રીંગણ, ભીંડા અને ગુલમોહરમાંથી કોઈ પણ એક વનસ્પતિ એક કડી અને બીજા તાજા પુષ્પ લો. શું કહે છે? ધતુરો છે, પછી જાસૂદ છે, સરસવ છે, રીંગણ છે, ભીંડા છે અને ગુલમોહરમાંથી કોઈ પણ એક વનસ્પતિની એક ડાળી અને તેના બીજા શું કહે છે એના બે તાજા પુષ્પ લો. શું કહે છે? એક ડાળી લેવાનું કીધી છે અને બે તાજા પુષ્પ લેવાના કીધા છે. સાથે બ્લેડ, કાચની સ્લાઇડ કે કાગળની સીટ, બિલોરી કાચ અને પાણી લો. શું કહે છે? પ્રયોગ કરવા માટે કઈ કઈ વસ્તુ લેવાની કીધી છે? સાથે બ્લેડ, કાચની સ્લાઇડ કે કાગળની સીટ, બિલોરી કાચ અને પાણી લો. આ બધી વસ્તુ પ્રયોગ કરવા માટે લો. પછી શું કીધું છે? આકૃતિ 7.20ને ધ્યાનથી જુઓ. કઈ આકૃતિ? 7.20 કડી અને પુષ્પવાળી આકૃતિને તમારે ધ્યાનથી જોવાનું કીધું છે. પછી શું કીધું છે? ખીલેલા પુષ્પ પુષ્પના મુખ્ય ભાગને નિહાળો. શું કહે છે? જે ખીલી ગયો છે એ પુષ્પનો ભાગ છે તેને ધ્યાનથી નિહાળો. તે પુષ્પના દલપત્રો, વિવિધ પુષ્પને વિવિધ રંગના દલપત્ર હોય છે. શું કહે છે? તે પુષ્પના દલપત્રો છે. શું છે? તે પુષ્પના દલપત્રો છે. તે વિવિધ પુષ્પને વિવિધ એટલે બધા અલગ અલગ પુષ્પને વિવિધ રંગના દલપત્ર હોય છે. બંધ કડીમાં તમારા મત મુજબ દલપત્રો ક્યાં હોય છે? શું કહે છે? બંધ કડીમાં એટલે જે ફૂલ ઉગ્યું ના હોય, જેવી રીતે કે આ બંધ કડી છે, તેમાં તમારા મત મુજબ દલપત્રો ક્યાં ક્યાં હોય છે? કડીનો મુખ્ય ભાગ કયો છે? શું કે કડીનો મુખ્ય ભાગ કયો છે? શું તમે જોયું કે આ ભાગના એક નાના પણ સમાન છે? શું કે તમે જોયું કે આ ભાગના એક નાના પણ છે તે સમાન છે? શું છે? સરખા છે. પછી શું કીધું છે? તેને વજ્ર પત્રો પણ કહે છે. શું કહેવાય? વજ્રપત્રો પણ તેને કહે છે. જો આકૃતિ 7.20 આપેલી છે કડી અને પુષ્પ. આ કડી છે અને આ ખીલેલું પુષ્પ છે. તો આ શું છે? તેના દલપત્રો છે. અને આ આ શું છે? વજ્રપત્ર છે. આવી રીતે આકૃતિનું અવલોકન તમારે ચોપડીમાં કરવાનું છે.
एक पुष्प लईने तेना दलपत्र अने वज्रपत्रनु अवलोकन करो। शू कहे एक पुष्प लईने एटले एक फूल लईने तेना दलपत्र अने वज्रपत्रनु अवलोकन करवानु कीधु छे तमने। हवे नीचेना प्रश्नोना उत्तर आपो। शू कहे हवे नीचे जे प्रश्नो आपे छे तेना उत्तर आपो। શું કીધું છે? પ્રશ્નોના ઉત્તર આપવાનું કહ્યું છે। તેને કેટલા વજ્રપત્ર છે સેને પૂછ્યા છે? આ ફૂલને કેટલા વજ્રપત્ર છે તેવું પ્રશ્ન પૂછ્યો છે। શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે? શું કહે છે? તે એકબીજાની સાથે જોડાયેલા છે। દલપત્ર અને વજ્રપત્રના રંગ કેવા છે? શું કહે છે? દલપત્ર અને વજ્રપત્ર બંને આપેલા છે તેના રંગ કેવા પ્રકારના છે? શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે? શું કે તે એકબીજાની સાથે જોડાયેલા છે, જોઈન્ટ છે તેવું પૂછ્યું છે, કે જુદા જુદા છે, કે જોડાયેલા છે, કે અલગ અલગ છે તેવું પૂછ્યું છે। જો જોડાયેલા વજ્રપત્ર ધરાવતા પુષ્પના દલપત્ર છૂટા છે કે તેઓ સાથે જોડાયેલા છે? શું કહે છે? જોડાયેલા વજ્રપત્ર છે તે ધરાવતા પુષ્પના જે દલપત્ર છે તે છૂટા પડેલા છે કે સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે તેવો પ્રશ્ન તમને કર્યો છે। આ આકૃતિમાં તમારે જોવાનું છે તે બધું। આખા વર્ગના અવલોકનને આધારે એક કોષ્ટક બનાવો। શું કહે છે? આખો વર્ગ એટલે આખા ધોરણના અવલોકનને આધારે એક શું કહે છે? કોષ્ટક બનાવવાનું કીધું છે। કોષ્ટક 7.3 જે વિસ્તારમાં પુષ્પ ધરાવતી વનસ્પતિ હોય તેની મુલાકાત લઈ શું કહે છે? તમારા અવલોકનના કોષ્ટકમાં ઉમેરો। શું કહે છે? જે વિસ્તાર હોય, જે જગ્યા હોય, તમારા ઘરની આજુબાજુ હોય કે સ્કૂલની આજુબાજુ હોય, તે વનસ્પતિ ઉગતી હોય તેની મુલાકાત લેવાનું કીધું છે અને અવલોકન કરીને કોષ્ટકમાં તેનો ઉમેરો કરવાનું કીધું છે। આ આખા વર્ગ શું કહે છે? આ આખા વિભાગોનો અભ્યાસ કરી લીધા પછી જ છેલ્લી બે કોલમ ભરો। શું કહે છે? આ આખા વિભાગનો અભ્યાસ કરવાનો કીધો છે પછી જ તે નીચેની કોલમો ભરવાની કીધી છે। પુષ્પની અંદરના ભાગોને સ્પષ્ટ જોવા માટે જો તેના દલપત્રો જોડાયેલા હોય તો તમારે તેને કાપીને ખોલવું પડશે। શું કહે છે? પુષ્પની અંદરનો જે ભાગ છે તેને સ્પષ્ટ જોવા માટે શું કરવું પડે? તમારે તેના દલપત્રો એકસાથે જોડાયેલા હોય તો તમારે તેને ખોલવું પડશે, અલગ પાડવું પડશે, જેવી રીતે કે આ કડીમાં એકસાથે જોડાયેલા છે ને। ઉદાહરણ તરીકે ધતુરા અને તેના જેવા જ ગણની આકારના પુષ્પોને તેના દલપત્રોને ઊભા લંબાઈથી કાપીને ફેલાવી દેવા। શું કહે છે? ફરી જોઈએ, કોના જેવા કીધા છે? ઉદાહરણ તરીકે ધતુરા અને તેના જેવા જ ગણની આકારના પુષ્પોને તેના દલપત્રોને ઊભા લંબાઈથી કાપી ફેલાવી દેવા। શું કહે છે? તેને કાપીને ફેલાવવાનું કીધું છે જેથી અંદરના ભાગોને સ્પષ્ટ જોઈ શકાય। શું કહે છે? તેને કાપીને અલગ કરવાથી તેનો અંદર શું ભાગ છે તેનું આપણે અવલોકન કરી શકીએ। આકૃતિ 7.21 પહેલાં આપણે આ કોષ્ટક જોઈ લઈએ। કોષ્ટક 7.3 પુષ્પોનું અવલોકન। પહેલાં શું આપ્યું છે? પુષ્પનું નામ આપેલું છે, દલપત્રની સંખ્યા અને રંગ આપેલો છે, પછી વજ્રપત્રની સંખ્યા અને રંગ આપેલો છે, શું વજ્રપત્રો જોડાયેલા છે કે છૂટા છે તે દર્શાવવાનું છે, દલપત્રો જોડાયેલા છે કે પછી છૂટા છે તે દર્શાવવાનું છે, પછી શું કહે છે? પુકેસર તે મુક્ત છે કે પાંખડી સાથે જોડાયેલા છે તે દર્શાવવાનું છે, પછી સ્ત્રી કેસર હાજર કે ગેરહાજર તેવું દર્શાવવાનું છે। આ નીચે દર્શાવેલું છે ગુલાબ વિશે, ગુલાબ વધારે રંગ, પછી 5 રંગના તેવી રીતે દર્શાવેલું છે, પછી તે છૂટા બતાવેલું છે, પછી આમાં કશું નથી દર્શાવેલું, આમાં મુક્ત બતાવેલું છે અને આમાં હાજર બતાવેલું છે। તેવી જ રીતે તમે કોઈ બીજા ફૂલનું અવલોકન કરીને નીચેનું કોષ્ટક ભરી શકો છો। કાપીને ફેલાવી દેવા જેથી અંદરના ભાગોને સ્પષ્ટ જોઈ શકાય છે। શું કહે છે? કાપીને ફેલાવી દેવાનું તેથી તેનો અંદરનો ભાગ હોય આપણે સરળતાથી જોઈ શકીએ। બાકીના ભાગને જોવા માટે વજ્રપત્રો અને દલપત્રોને દૂર કરો। શું કહે છે? બાકીના બીજા ભાગોને જોવા માટે વજ્રપત્રો અને શું કહે છે? દલપત્રોને દૂર કરવાના કીધા છે। આકૃતિ 7.22 ધ્યાનથી અભ્યાસ કરી તમારા પુષ્પની તેમાં દર્શાવેલા ભાગ સાથે સરખામણી કરો। શું કહે છે? તે ભાગ સાથે સરખામણી એટલે તેને એકસાથે સરખાવવાનું કહે છે અને તમારા પુષ્પના પુકેસર અને સ્ત્રીકેસરને ઓળખો। શું કહે છે? તમારું જે પુષ્પ છે તેને પુકેસર અને સ્ત્રીકેસરની સાથે ઓળખો। આકૃતિ 7.23 ધ્યાનથી નિહાળો। શું કહે છે? આકૃતિ 7.23 છે તેને ધ્યાનથી નિહાળવાનું કીધું છે, તે વિવિધ પ્રકારના પુષ્પોમાં રહેલા વિવિધ પુકેસર દર્શાવે છે।
શું કહે છે તે વિવિધ પ્રકારના પુષ્પોમાં રહેલા વિવિધ પુકેસર દર્શાવે છે। આકૃતિ 7.21 જોઈએ પહેલા આપણે। ગણી આકારના પુષ્પ, જો આ કયા કેવા આકારના પુષ્પો છે, ગણી આકારના પુષ્પો છે, તમે તમારી ચોપડીમાં તેને જોઈ શકો છો ધ્યાનથી। પછી શું આપ્યું છે, આકૃતિ 7.22 પુષ્પના ભાગો, એટલે પુષ્પના કેટલા ભાગો છે તે દર્શાવેલા છે। જુઓ, પરાગાશય એટલે પીળો રંગ દર્શાવતો ભાગ, પછી શ્રીકેસર એટલે લીલો રંગ દર્શાવતો ભાગ, પુકેસર એટલે આછો પીળો રંગ દર્શાવતો ભાગ, આવી રીતે પુષ્પના ભાગો આપેલા છે। આ બધા પુષ્પના ભાગ છે, તે તમે ધ્યાનપૂર્વક ચોપડીમાં અભ્યાસ કરજો। પછી આગળ શું કીધું છે, હવે જુઓ આકૃતિ 7.23 પુકેસરના ભાગ। હવે પુકેસરના ભાગ બતાવેલા છે, તો પુકેસરના ભાગ કયા છે, તંતુ અને પરાગાશય, કયા બે ભાગ આપેલા છે, પરાગાશય અને તંતુ। હવે આગળ શું કહે છે, શું તમારા પુષ્પમાં પુકેસરના બંને ભાગ તમે ઓળખી શક્યા, શું કહે છે, તમારું જે પુષ્પ છે તમે લાયા છો, ફૂલ લાયા તેનું અવલોકન કરવા માટે, તેમાં તમે પુકેસરના બંને ભાગને ઓળખી શક્યા, તમારા પુષ્પમાં કેટલા પુકેસર છે, એક પુકેસરનું ચિત્ર દોરો અને તેના ભાગોનું નામ નિર્દેશન કરો, શું કહે છે, તેનું ચિત્ર દોરવાનું કીધું છે અને તેનું નામ નિર્દેશન આપવાનું કીધું છે। હવે આકૃતિ 7.24 એમાં શું છે, શ્રીકેસરના ભાગો, આ હતા પુકેસર ભાગો, હવે આ સ્ત્રીકેસર ભાગો, એમાં પરાગવાહિની અને પરાગાશન અને બીજાશય, આવી રીતે ત્રણ ભાગ બતાવેલા છે, શેમાં, સ્ત્રીકેસરના ભાગો। હવે આગળ શું કહે છે, તમારા પુષ્પમાં કેટલા પુકેસર છે, એક પુકેસરનું ચિત્ર દોરો અને તેના ભાગોનું નામ નિર્દેશન કરો, શું કહે છે, તેનું નામ નિર્દેશન કરવાનું કીધું છે। પુષ્પના સૌથી અંદરના ભાગને સ્ત્રીકેસર કહે છે, શું કહે છે, જે પુષ્પ હોય છે તેની સૌથી અંદરનો ભાગ હોય છે તેને શું કહેવાય, સ્ત્રીકેસર કહે છે। આ તમારે યાદ રાખવાનું છે, જો તમે તેને સંપૂર્ણ ના જોઈ શકતા હોય તો વધારાના પુકેસરને દૂર કરો, શું કહે છે, તેને અંદરથી ઊંડાઈથી તમે ના જોઈ શકતા હોય તો તેનો વધારાનો જે ભાગ હોય છે તે પુકેસરને દૂર કરો। આકૃતિ 7.24ની મદદથી સ્ત્રીકેસરના ભાગોને ઓળખો, શું કહે છે, આકૃતિ 7.24ની મદદથી સ્ત્રીકેસરના ભાગોને ઓળખો, મેં બતાવ્યું ને તમને તેના ત્રણ ભાગ પડ્યા છે। તમારા પુષ્પના સ્ત્રીકેસરની નામ નિર્દેશનવાળી સ્વચ્છ આકૃતિ દોરો, શું કહે છે, તમારા પુષ્પની સ્ત્રીકેસર નામ નિર્દેશવાળી સ્વચ્છ અને સુંદર આકૃતિ દોરો। પ્રવૃત્તિ 11, ચાલો હવે પુષ્પના બીજાશયની રચના શીખીએ, શું કહે છે, હવે આપણે પુષ્પના બીજાશયની રચના શીખીએ। આકૃતિ 7.24ને સ્ત્રીકેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ છે, શું કહે છે, આકૃતિ 7.24માં સ્ત્રીકેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ છે ને, નીચે એકદમ ફૂલેલો ભાગ છે, તે તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો। આ ભાગ અંદરથી કેવો દેખાય છે, શું કે આ ભાગ અંદરથી કેવો દેખાય છે તે જોવા માટે આપણે તેને કાપીશું, શું કે છે, તે દેખવા માટે આપણે તેનું અવલોકન કરવા માટે તેને કાપીશું। આકૃતિ 7.25 એ અને બીને ધ્યાનથી જુઓ, શું કે છે, એ અને બીવાળી આકૃતિને ધ્યાનપૂર્વક અવલોકન કરો અને સમજો કે પુષ્પના બીજાશયને કઈ રીતે કાપવું છે, શું કે છે, અને સમજો, અવલોકન કરો કે પુષ્પના બીજાશય છે તેને કેવી રીતે આપણે કાપીશું। બાળકો, આ વિડીયોમાં આપણે આ પાઠનો આટલા સુધી અભ્યાસ કરીશું અને હવે આ 7.25નો આકૃતિનો અભ્યાસ આગળના વિડીયોમાં કરીશું।